વિદ્યાર્થીઓને પણ ઉપયોગી પ્રશ્ન છે કે પ્રશ્નાવલી તૈયાર કરવામાં કમ્પ્યુટરની ઉપયોગીતા દાખલા તરીકે પ્રશ્નાવલી છે તો એના જે આપ ડૉક્ટર સાહેબે કહ્યું કે એક સામાજિક સંશોધન ક્ષેત્રે જોડાયેલા તમામ આપણે બધા આપણે બધા સામાજિક સંશોધન સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા છે એટલે પ્રશ્નાવલી તૈયાર જ્યારે કરવાની હોય ત્યારે પ્રશ્નાવલીના આપણા પ્રકારો ધ્યાનમાં રાખવા જરૂરી છે ખાસ કરીને પ્રશ્નાવલીના પ્રકારો કેવા છે તો કે સાદા પ્રશ્નો ઘણીવાર આપણે કોઈ પ્રશ્નાવલીમાં સાદા પ્રશ્નો પૂછતા હોય પછી ક્રમિત પ્રશ્નો ખુલ્લા પ્રશ્નો પરસ્પરિત એકબીજાને સાથે સંબંધિત પ્રશ્નો તો આવા બધા પ્રશ્નો હોય છે ત્યારે એ પ્રશ્નોમાં આપણે કેવી રીતના પ્રશ્ન પૂછવા જોઈએ અને એના જવાબો કેવા આવશે એના જવાબોમાં હાના આવશે યશનો આવશે વન ટુ એને ડી કોડિંગ કોડિંગ કહેવાય એનું પણ આપણે આગળ વાત કરીશું તો આ પ્રશ્નો આપણે જ્યારે કમ્પ્યુટરના સોફ્ટવેરમાં નાખીએ ત્યારે વિધિન હાફ સેકન્ડમાં એના એનું વર્ણન એનો એના જવાબો પણ આપે છે અને એનું વર્ણન પણ કરી આપે છે તો મહત્ત્વની બાબત આ છે કે પ્રશ્નાવલી જ્યારે તૈયાર કરતા હોય ત્યારે સાદા પ્રશ્નોની વાત કરીએ દાખલા તરીકે આપ શિક્ષણ લીધું છે જે આપણે જોઈ શકો છો તો એ સાદા પ્રકારનો પ્રશ્ન છે એમાં આપણે જવાબ દઈએ છીએ કોઈ એમ કે હું તમને એમ પૂછું કે તમે શિક્ષણ લીધું છે હા તો કોઈ તમે ફિલ્ડમાં જાઓ તો પ્રશ્ન કરો જ્યારે તો આપણે એમ કહીએ કે હા શિક્ષણ લીધું છે પછી આપણે તરત જ બીજો પ્રશ્ન કે આપે એમ કે આપ શિક્ષિત છો તો એવો ન પ્રશ્ન કરાય એ સાદા પ્રકારનો પ્રશ્ન પણ એમાં એવું પૂછાય કે શિક્ષણ કેટલું લીધું છે તો એ સાદા પ્રકારનો પ્રશ્ન છે તો હા ને નામાં જવાબ આવે એને સાદા પ્રકારનો પ્રશ્ન કહેવાય પછી ક્રમિત પ્રશ્નો એટલે એકબીજાના ક્રમને અનુસંધાનમાં હોય દાખલા તરીકે આ જ જે બાબત છે આપણે શિક્ષણ લીધું છે શું આપ શિક્ષિત છો તો એ ક્રમિત પ્રશ્ન છે એટલે શિક્ષણને જ લગતા પ્રશ્નો પૂછવા પડે અને પછી એનું એક જૂથ બને જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એવું આપણે જૂથ પાડીએ અને પછી એનો એનાલિસિસ કરીએ તો શિક્ષણમાં કેટલું લીધું પછી શિક્ષણના વિભાગો પડે દાખલા તરીકે શિક્ષણ લીધું છે તો પ્રાઇમ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લીધું છે પ્રાથમિકથી થોડા આગળ જઈએ તો એમ કે ભાઈ સ્ના હાઈસ્કૂલ કક્ષાનું ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું શિક્ષણ લીધું છે ત્યારબાદ આપણે વિચાર કરીએ કે આપણે એક જૂથ એવું પાડી શકીએ કે ભાઈ સ્નાતક કે અનુસ્નાતક કે એમ કે ડોક્ટરેલ કે આગળનું કોઈ સર્ટિફિકેટ કોર્સ કર્યા છે કોઈ તમે આઈટીઆઈના કોર્સ કર્યા છે એવા બધા જ શિક્ષણના પ્રશ્નો આવે એ બધા પ્રશ્નો આપણે એને ક્રમિક પ્રશ્નો કહી શકીએ એટલે મિત્રો આપણને આના પરથી એક વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે કે પ્રશ્નાવલી જ્યારે આપણે તૈયાર કરતા હોઈએ ત્યારે પ્રશ્નો અમુક પ્રકારના હોય દાખલા તરીકે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ જાણે છે કે પ્રશ્નાવલીનું ઘડતર કરવાની વાત આવે ત્યારે પ્રશ્નાવલી અનુસૂચિ અને પ્રશ્નાવલી માર્ગદર્શિકા આ બે પ્રકારો આપણે અભ્યાસમાં ભણતા હોઈએ છે એટલે રાઠોડ સાહેબ કેટલીક વાર એવું બને છે કે એવા પ્રશ્નો પૂછાતા હોય કે શું આપ ધાર્મિક છો તો આ એવો પ્રશ્ન છે કે જેનો જવાબ માત્ર હા અને નામાં આવી શકે હું ધાર્મિક છું કે હું ધાર્મિક નથી બરાબર તો કદાચ કેટલીક વાર એવા પ્રશ્નો આવે શું આપ રાજકારણમાં શું માનો છો એવો તો આ એક એવો ખુલ્લો પ્રશ્ન છે જેનો જવાબ હા કે નામાં નથી આવતો એ વર્ણનાત્મક હોય છે એટલે જેની અંદર કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેનો જવાબ હા કે નામાં સંમત અસંમત દ્રઢપણે સંમત અસંમત અને સંપૂર્ણ અસંમત આવા પાંચ ભાગમાં પણ પ્રશ્નોના પ્રશ્નાવલીઓ આવતી હોય છે પણ મોટાભાગે બે પ્રકાર ખાસ કરીને એક ખુલ્લા પ્રશ્નો જેની અંદર આપણે મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા જેની અંદર એવો પ્રશ્ન મૂકવામાં આવતો હોય છે જનરલી કે જેની અંદર વિદ્યાર્થીએ જવાબ હા કે નામાં આપો અને બીજો એક એવો પ્રશ્ન મૂકવામાં જેની અંદર વિદ્યાર્થી વર્ણનાત્મક જવાબ આપી શકતો હોય છે એટલે આ બંને પ્રકારના પ્રશ્નો એમાં કોમ્પ્યુટર સાહેબ આપણને કઈ રીતે મદદરૂપ રાખે કે ખુલ્લો પ્રશ્ન હોય માર્ગદર્શિકા પ્રમાણે કે અનુસૂચિ પ્રમાણે હા નામાં જવાબ આપવાના હોય એવા એક લાઇનના પ્રશ્નોનું ઘડતર બહુ સરળ હોય છે પણ મારો સંશોધનનો વિષય ધર્મ ઉપર હોય અથવા તો રાજકારણ ઉપર હોય અથવા તો કોઈ જ્ઞાતિ ઉપરનો હોય ત્યારે આપ શું આપ જ્ઞાતિ પ્રથાને સ્વીકારો છો બરાબર એનો જવાબ કદાચ હા કે નામાં આપી શકે પણ આપ જ્ઞાતિ વિશે શું માનો છો એવો પ્રશ્ન હું જ્યારે પૂછું છું ત્યારે એ વર્ણનાત્મક પ્રશ્ન બને તો કોમ્પ્યુટરના માધ્યમથી એવા પ્રશ્નોના જવાબો કે એવી પ્રશ્નાવલીનું ઘડતર થઈ શકે ખરો સર ડૉક્ટર ગઢવી સાહેબ એ એ પ્રશ્ન ખૂબ સારો છે વિદ્યાર્થી મિત્રોને પણ ઉપયોગી થાય એમ છે એ પ્રશ્નને કહેવાય ખુલ્લા પ્રકારના આમ તો એ પ્રશ્નને ખુલ્લા પ્રકારના એટલે વિસ્તૃત પ્રશ્નો કહેવાય એમાં ઘણી એટલે જ્યારે આપણે સંશોધન ક્ષેત્રમાં જઈએ ત્યારે જે આપણા પાસે પ્રશ્નાવલી અથવા તો આપણી પાસે મુલાકાત અનુસૂચિ હોય એમાં મુલાકાત અનુસૂચિમાં મુખ્યત્વે આમ આવા પ્રશ્નો પૂછવામાં વધારે આવે છે અને એના જવાબ પણ વધારે પણ એને આપણે કમ્પ્યુટરમાં કેવી રીતના તૈયાર કરીએ એ આપણી પાસે પહેલાં માળખું તૈયાર હોવું જોઈએ દાખલા તરીકે આપણે કીધું કે ધાર્મિક પ્રશ્નો તો ધાર્મિક પ્રશ્નોમાં ધર્મમાં આપણે દરેક વિભાગો આપણા પાસે ક્લિયર હોવા જોઈએ કે હિન્દુ ધર્મ છે મુસ્લિમ ધર્મ છે શીખ છે ઈસાઈ છે કે એ લોકો કયા ધર્મમાં માનતા હોય છે તો એના આપણી પાસે સ્પષ્ટ ફ્રેમ આવે છે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબની આવે છે કમ્પ્યુટરમાં અને એના સોફ્ટવેરમાં એ રિલિઝિયન નામનું એક પેઠા વિભાગ છે એ એસપીએસએસમાં એમાં એ એ આપણે થોડું એનું ડેમો જોશું છેલ્લે તો એ પ્રશ્નોમાં એમ કે કેટલા વિભાગો પડે છે કેટલાક કે ભાઈ તમે કયા ધર્મ માનો છો તો ઓટોમેટિકલી એ પ્રશ્ન છે એમાં એ જે કોડિંગ ડીકોડિંગ કે વન ટુ થ્રી ફોર આપેલા છે કે એબીસીડી આપેલા છે એ તમે દાખલા તરીકે હિન્દુ તો અહીંયા હિન્દુ છે એ એ વિશાળ સંખ્યામાં છે બહુમતી સંખ્યામાં પછી લઘુમતી સંખ્યાના ધર્મો આવે તો હિન્દુ છે એને એ વિભાગ આપેલો છે પછી બી વિભાગ આપેલો સી એવી રીતના બધા ધર્મોના વિભાગો આપેલા છે એ વિભાગોના પેટા વિભાગો આપેલા છે દાખલા કે હિન્દુ ધર્મ છે તો એમાં એમ માનો કે અસંખ્ય પ્રકારના પેટા વિભાગના ધર્મો છે પણ કમ્પ્યુટરમાં એવા મુખ્ય ધર્મ હિન્દુના જે મુખ્ય પેટા વિભાગો છે એ ઓલરેડી એમાં છે જ કરેલા પછી એમાં જ્યારે વધારાના ધર્મો ઉમેરવાય દાખલા તરીકે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે સાયનિયા સંપ્રદાયમાં આઠ દસ શાખાઓ છે શાખાઓ છે તો આ બધી શાખાઓમાં એ એમને જ્યારે માઇક્રો માઇક્રો પૂછતા જઈએ ત્યારે આપણે જે એ પ્રશ્નાવલી ભરાઈને આવે અથવા આપણે જ્યારે અનુસૂચિ આપીએ અથવા તો આપણે જ્યારે પ્રશ્નો પૂછીએ ને એનું જ્યારે જ્યારે આપણે લખાણ સાથે સાથે કરતા જતા હોઈએ છીએ તો એ રીતના જ આપણું ઘણીવાર આપણે સામાન્ય વાતચીતમાં શબ્દ વાપરીએ છીએ ને કે કોમ્પ્યુટર મગજ છે તો એ કમ્પ્યુટર મગજથી એ ટાઈમે ફિલ્ડમાં આપણે કમ્પ્યુટર જોડેને જોડે રાખી નથી શકતા પણ એવું રેકોર્ડિંગ કરી લઈએ અથવા તો એવું પ્રકારનું આપણે એમને પ્રશ્નો પૂછીએ કે એ આપણા એ ભલે ગમે એ બોલે કે લખે પણ આપણા આપણી ભાષામાં એટલે દાખલા તરીકે જ્યારે પત્રકારો હોય છે એ પત્રકારો શોર્ટ એન્ડ લખે છે એ નેતાઓ તો ખૂબ બોલતા હોય છે એમ માનો કે એ તો જો એટલું લખવા બેસે તો પાનાને પાના ભરાય અથવા તો કોઈ પણ વ્ય વક્તવ્ય છે તો એ ખૂબ ડિસ્ક્રિપ્ટ હોય છે પણ એને શોર્ટ કરવા માટેના એક આ રસ્તા છે પછી એમાંથી જ્યારે એ એ સોફ્ટવેરમાં નાખવાથી જ્યારે એનું ડિસ્ક્રિપ્ટ બહાર આવે તો એ ડિસ્ક્રિપ્ટને આપણે સમજવા માટેની આપણી સમાજશાસ્ત્રીય સમજ આપણી પાસે હોવી જરૂરી છે એ મશીન છે એ તો એ એમાંથી એ આઉટપુટ જે આપશે એ એ તો અધકચરું પણ આપ નહીં આપે એ ખૂબ વધારે કક્ષાનું આપશે પણ એમાંથી આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીએ એના હા તારણનો કેટલો ઉપયોગ કરવો એ ખુલ્લા પ્રકારની પ્રશ્નાવલીમાં તો ઉપકલ્પનાનું ઘડતર અને એમાં પ્રશ્નાવલીનું ઘડતર કઈ રીતે થાય આ વસ્તુઓની માહિતી મેળવી આપણે ટુ વે કોમ્યુનિકેશનના માધ્યમથી આ વ્યાખ્યાન સાંભળી રહ્યા છો તો આ તબક્કાઓમાં તમને ક્યાંય કોઈ પ્રશ્ન થાય કે ભાઈ મારે આ પ્રકારનું સાહેબ જાણવું છે ને એમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું હોઈ શકે તો આવકાર્ય છે આપ કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછી શકો છો વિદ્યાર્થીઓને બીજું એ ખાસ જણાવવાનું કે સાહેબ ઉપકલ્પનાનું ઘડતર થાય છે પ્રશ્નાવલી તૈયાર થાય છે હવે પ્રશ્નાવલીના આધારે એનું એનાલિસિસ થઈને એના જવાબો તૈયાર થાય છે તો હવે માહિતીનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય કોમ્પ્યુટરના માધ્યમથી માહિતીને વર્ગીકૃત કરવી હોય દાખલા કે જ્ઞાતિ છે તો જ્ઞાતિની અંદર પેટા જ્ઞાતિઓ આવતી હોય પેટા જ્ઞાતિની અંદર દાખલા કે પટેલ સમાજની અંદર જાઓ તો ભાઈ કડવા પટેલ લેવા પટેલ કડવા પટેલમાં જાઓ તો એની અંદર બાર ગામ ચૌદ ગામ ચોવીસ ગામ છપ્પન ગામ આવા આવું બધું જે વર્ગીકરણ કરવાનું હોય છે એમાં કોમ્પ્યુટર કઈ રીતે મદદરૂપ થઈ શકે સાહેબ સરસ પ્રશ્ન છે ડૉક્ટર સાહેબ કે જવાબ વહી જ્યારે આપણે તૈયાર કરતા હોય ત્યારે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને આપનો જે પ્રશ્ન છે કે એનું એનાયસિસ કેવી રીતે કરવામાં આવે અને એના એનાઇસિસમાંથી જે ડેટા બહાર આવે છે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ જ આપણું મૂળ એમ કે સંશોધનનું મંથન છે એટલે એ જ આપણા માટે ઉપયોગી બાબતો છે તો વર્ગીકરણ કરવા માટે હમણાં જે આપણે વાત કરી એ મુજબ બધા વિભાગો હોય છે એમાં અને કમ્પ્યુટરમાં એનું વર્ગીકરણ ખૂબ સહેલાઈથી કરવામાં આવે છે અને આજની આપણી જે આ બાબત છે એ અતિ મહત્ત્વની છે અને એ જ બાબત હું આપને કહેવા માગું છું કે વર્ગીકરણ જ્યારે કરવાનું આવે ત્યારે કમ્પ્યુટર આપણને એમ કે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને એ વર્ગીકરણનું આપણે જ્યારે રજૂઆત કરીએ આપણા પ્રશ્નનો આ આ બાબતમાં પણ જવાબ આવી જાય છે કે માહિતી જ્યારે એ વર્ગીકરણ કરેલી માહિતીનું જ્યારે આપણે પ્રસ્તુત કરીએ છીએ એ ખૂબ અગત્યની વસ્તુ છે અને કમ્પ્યુટરમાં એનું પ્રસ્તુતિકરણ ખૂબ મહત્ત્વનું છે દાખલા તરીકે ચિત્ર તમે આ આ ચિત્રમાં જોઈ રહ્યા છો કે એક નીચે ચિત્ર આપેલું છે માણસનું ચાર ચહેરા બતાવે છે દાખલે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ એનો આલેખ દોરીને પછી તમને બતાવે કે ભાઈ આવો માણસ હતો આ ગુનેગારમાં તમે જોયો ત્યારે તો કે ના આવો હતો એમ દસ પંદરમાંથી એકાદ ચિત્ર છે અથવા તમે વર્ણન કરો એવું ચિત્ર બનાવી આપે પછી એવી રીતના ઘણીવાર આપણે સમાજમાં જે રીતિ રિવાજો હોય છે પેઢી દર પેઢીના જે દાખલા કે માનવશાસ્ત્ર એટલે એન્થ્રોપોલોજીના અભ્યાસોમાં ખાસ ચહેરાની ઉપરનું કામ આપણે કરીએ છીએ કે કે કેટલું કેટલો કેટલોક વંશાનુગત વાળ કેવા છે વાળના પ્રકારો કેવા છે હોઠના પ્રકારો કેવા છે નાકનો પ્રકાર કેવો છે દાખલા તરીકે કરલી વાળ જાડા ગુલાબી હોઠ અને એકદમ કાળો ખડતલ ચહેરો તો આપણને નક્કી એમ થાય કે ભાઈ નિગ્રોઈડ અથવા તો સીડી બાદશાહ એ ડૉક્ટર કુમાર બારોટનું જે સંશોધન છે કે એમ કે ગુજરાતના સીડીઓ અથવા તો ગીર વિસ્તારના સીડીઓ તો એમાં એમને ખૂબ ભરપૂર ઉપયોગ કરેલો છે એસપીએસએસ સોફ્ટવેરમાંથી એને આઉટપુટ લઈ અને રજૂઆત કરવાનું પોતાનું પુસ્તક પણ છે તો એવા ઘણા બધા સંશોધકો છે કે એણે પોતાનું એમ કે રજૂઆત કરેલી છે પછી આલેખ આ જે તમે બાજુમાં જોઈ રહ્યા છો કે આલેખ એમ કે આપણે બધા જ કલરમાં આપણે અલગ અલગ રીતે બતાવી શકીએ વધ્યા સંખ્યા ઘટે વધે છે પછી ગ્રાફ ગ્રાફ આ તો એક બહુ સારી મોટી દુનિયા છે કમ્પ્યુટરની કે એ ગ્રાફ દોરી આપે છે કોષ્ટક દોરી આપે છે એ એમ કે ચિત્ર દોરી આપે છે એમાં આપણને મદદ કરે છે એટલે જેવું મલ્ટીમીડિયા જેવું આપણે સમજાવવું હોય કોઈ ચિત્ર એનિમેશનથી આપણે કોઈ સંશોધનનું આઉટપુટ સમજાવવું હોય દાખલા તરીકે ટીવીમાં હમણાં જે આપણે ન્યૂઝ કે જોતા હોઈએ છીએ ત્યારે તો કોઈ રેલ દુર્ઘટના થાય કે કોઈ તોફાન થાય છે કે કંઈ પણ તાત્કાલિક આપણે સમાચારમાં જોતા હોઈએ છીએ તો તાત્કાલિક એક એનિમેશન ઊભું કરી દેવામાં આવે છે કે એક પાટા દોરવામાં આવે ટ્રેન દુર્ઘટના બતાવી હોય એ લોકોએ તો પાટા દોરવામાં આવે પછી ટ્રેન હોય છે બીજી ટ્રેન કેવી રીતના આવતી હોય છે કે એની સ્પીડ કેટલી હતી એનું ખૂબ જ એમ કે એનિમેશન દોરીને વિધિન પાંચ મિનિટમાં એ બતાવી દે છે કે આવી રીતના આવા આ ઘટના બનેલી છે તો સંશોધનમાં પણ એવી રીતના એમ કે એનો ઉપયોગ આપણે કરી શકીએ અને ચિત્રો આલેખો ગ્રાફ અને એ વર્ગીકરણ કરવામાં એનો ઉપયોગ કરી શકીએ એટલે સામાજિક સંશોધનની અંદર જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે કોમ્પ્યુટરના માધ્યમથી તમે માહિતીનું એકત્રીકરણ કરી શકો છો એનું વર્ગીકરણ કરી શકો છો એ માહિતીને વર્ગીકરણ કરવા માટેના જુદા જુદા સાધનો તમે જોયા કે ભાઈ ગ્રાફ છે આલેખ છે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો મિત્રો વાતો કોમ્પ્યુટર અને સામાજિક સંશોધનમાં એનો ઉપયોગ અનેક ઘણી વાતો થઈ શકે અને હવે જ્યારે આના નેક્સ્ટ પાર્ટમાં જ્યારે આપણે આવીશું ત્યારે એક ઉપકલ્પનાનું ઘડતર અને એ ઉપકલ્પનાને એક સંશોધન પ્રશ્નના ઉકેલ તરીકે એસપીએસએસમાં કઈ રીતે એની કેલ્ક્યુલેટ થઈ શકે અને કઈ રીતે એના દ્વારા સંપૂર્ણ સંશોધન પાર પાડી શકાય એના વિશે આપણે ફરી ક્યારેક મળીશું અત્યારે વિદ્યાર્થીઓને હું માનું છું કે સામાજિક સંશોધનમાં જ્યારે પ્રવેશ કરવો હોય કોઈપણ રિસર્ચમાં જ્યારે તમે જાઓ છો ત્યારે એની બેઝિક નીડ તમે કોમ્પ્યુટર માટે તમે કોમ્પ્યુટર વિશે શું જાણો છો અને કોમ્પ્યુટરનો તમારા સંશોધનને કઈ રીતે ઉપયોગમાં લઈ શકશો એના વિશેની માહિતી ડૉક્ટર રાઠોડ સાહેબે આપી હું ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડનો આભારી એટલા માટે છું કે અત્યાર સુધીની વ્યાખ્યાન શ્રૃંખલામાં કન્ટેન્ટ અગત્યનું હતું પણ એ કન્ટેન્ટને જ્યારે રિસર્ચમાં ડાયવર્ટ કરવું હોય અને એ રિસર્ચની અંદર કોમ્પ્યુટરને જ્યારે ઉપયોગમાં લેવાની વાત આવે ત્યારે વિદ્યાર્થી એ કોમ્પ્યુટરનો માધ્યમનો કઈ રીતે સરસ રીતે ઉપયોગ કરી શકે એની બેઝિક તમે સાહેબ શું જ સમજણ આપી છે એ માટે વિદ્યાર્થીઓ વતી હું આપનો આભાર માનું છું અને મિત્રો ફરી જ્યારે આપણે મળીશું ત્યારે હું સાહેબને વિનંતી કરીશ કે એસપીએસએસ એ સોફ્ટવેર છે અને એમાં સામાજિક વિજ્ઞાનોની ઉપકલ્પનાઓ અને એના આધારે એના જે તારણો અને સંશોધનો એનું કઈ એનો કઈ રીતે ઉપયોગ થાય છે એની સંપૂર્ણ સમજ આપવા માટે ફરી એકવાર સાહેબને આપણે બોલાવીશું સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આને લગતા કોઈ પણ પ્રશ્નો હોય આપના અધ્યાપકને જાણ કરજો અને નેક્સ્ટ ટાઈમ એટલે આવતા ગુરુવારે એના વિશેની માહિતીઓ આપણે આપવાનો પ્રયત્ન કરીશું ખૂબ ખૂબ આભાર